તો દાહોદમાં દિલ્હી મુંબઈ કોરિડોરનો ખેડૂતોનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે દિલ્હી મુંબઈ કોરિડોર અંગે સંકલનના અધિકારીઓની હાજરીમાં ખેડૂતો સાથે મીટીંગ યોજાઈ હતી મહત્વનું છે કે તારીખ પાંચ ડિસેમ્બરે પ્રાંત કચેરી ખાતે મીટીંગ યોજાઈ હતી જેમાં ખેડૂતો દ્વારા સત્તર માંગણીઓ મૂકવામાં આવી હતી જે પૈકી સોળ માંગણીઓની કામગીરી કરવા માટે લેખિત બાહેનધરી આપવામાં આવી પરંતુ ખેડૂતોની મુખ્ય પાક નિષ્ફળના વળતરની માંગણી કોરીડોરના કોન્ટ્રાક્ટર અને અધિકારી દ્વારા નહીં સ્વીકારાતા કોરિડોર અસરગ્રસ્ત ચૌદ ગામોના ખેડૂતોમાં નારાજગી વ્યાપી હવે પાક નિષ્ફળ સંદર્ભમાં ખેડૂતો આગામી ડિસેમ્બરે અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો ભરૂચ શુક્લતીર્થના મેળામાં નર્મદા નદીમાં ત્રણ જણના ડૂબી જવાથી મોત થયા હતા આ મુદ્દે લોકોમાં ભૂમાફિયાઓ સામે જનઆક્રોશ ફાટી નીકળ્યો છે

પાણીના ઉંડા ગડકાઉ હોવાના કારણે ત્રણ વ્યક્તિઓના અકાળ મૃત્યુ થવાના કારણે ને આજ રોજ અમે વરુજ કલેક્ટર ઓફિસે આવિદન પત્રા પાછો આવેલ છે સુકલિબમાં તારીખ પંદર 15 ના રોજ જે અમારા સમાજના ત્રણ વ્યક્તિઓના ડૂબી જવાના કારણે મૃત્યુ થયા હતા તે ઇલીગલ માઇનિંગ કરનાર જે વ્યક્તિ છે એને પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા પકડીને બહાર લાવવામાં આવે અને જે મૃત્યુ પામનાર ત્રણ ઇસમ છે તેને દરેકને પચાસ પચાસ લાખ રૂપિયાનું વળતર આપવામાં આવે

લોકોએ ગેરરીતી કરવામાં આવતી હોવાનો પણ આક્ષેપ કર્યો સાથે જ કીટમાં મળવાપાત્ર તમામ વસ્તુઓ આપવામાં આવે તેવી માંગ કરાઈ પરિસ્થિતિ વધુ ઉગ્ર થતા એ ડિવિઝન પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળી પાડવાના પ્રયાસ હાથ ધર્યા અર્ધો સમાન આઈન કા રાખો તો અર્ધો સમાન આ જે ફોટો પાડ્યો એમાં રાખો એટલે પછી મેં પૂછ્યું મેં કીધું સામાન કીધું અમને આટલો જ મળ્યા કે હા તમને આટલો જ સામાન મળશે આથી વધારે સામાન મળશે નહીં એટલે કીધું તો મારે આ સામાન લેવા નથી મને મારો પૂરો સામાન મળશે તો હું લઈશ નકર મારે આ સામાન સામાન જોતો અમે અમારો પૂરતો લેવા જિલ્લા અમારી કીટ મંજૂર થઈ છે તો અમે એવું કેવી છે કે આમાં જે લોકોની મિલી બગત હોય જિલ્લા પંચાયત માંથી હોય કે પેટા કોન્ટ્રાક્ટર માંથી હોય અમને અમારો પૂરો સામાન નહી મળે તો અમે આગળ કાર્યવાહી કરવાની અમે કોશિશ કરશું તો રાજ્યમાં સાડત્રીસ લાખ રાશન ધારકોને રાશનમાં ચણા અને તુવેર દાળ નહીં મળે ગુજરાત રાશન શોપ ડીલરના પ્રમુખે આ દાવો કર્યો છે કુપોષણ સામે લડાઈ માટે સરકારે ચણાનો જથ્થો વધાર્યો પરંતુ અગાઉ આપતો ચણાનો જથ્થો પણ મળતો નથી રાજ્ય સરકારની કલ્યાણકારી યોજના હેઠળ અપાતી જણસીનો જથ્થો માત્ર પચાસ ટકા જ પાડવામાં આવ્યો હોવાનો દાવો તેમણે કર્યો હાલ સરકારી અનાજની દુકાનોમાં ગરીબોની કલ્યાણકારી યોજના હેઠળ

તો રાજકોટના જેતપુર પોસ્ટ ઓફિસમાં આધાર કાર્ડ સુધારા માટે અરજદારોની લાઈનો લાગી છે શિયાળાની ઠંડી વચ્ચે વહેલી સવારથી અરજદારો આધાર કાર્ડમાં સુધારા વધારા માટે લાઇનમાં લાગી રહ્યા છે તેવામાં માત્ર એક ટોકન અપાય છે અને વારો આવે ત્યારે આ કામ અહીં નહીં થાય તેવું બહાનું બનાવાય છે અહીં મામલતદાર કચેરીથી પોસ્ટ ઓફિસ વચ્ચે અરજદારો ધરમના ધક્કા ખાવા મજબૂર બન્યા છે છેલ્લા ઘણા સમયથી થઈ રહેલી આ સમસ્યાનું વહેલી તકે સમાધાન આવે તેવી લોકોની માંગ

કરોડ લાખના ખર્ચે મલ્ટીપર્પસ બિલ્ડિંગ બનાવવામાં આવી છે પાલિકાને આર્થિક મદદ મળે તે હેતુસર છોટાઉદેપુરના પ્રાઇમ લોકેશન પર આ બિલ્ડિંગ બનાવવામાં આવી છે જેમાં ચાલીસ દુકાનોનો સમાવેશ થાય છે વેપારીઓને પણ આ કોમ્પ્લેક્ષમાં દુકાનો લેવાનો ભારે ઉત્સાહ હતો પરંતુ તેની હરાજી ન થતા પાંચ વર્ષથી તૈયાર થયેલ કોમ્પ્લેક્સ ધૂળ ખાઈ રહ્યું છે ઉલ્લેખનીય છે કે જે જમીન પર બિલ્ડિંગ બનાવાય છે તેની પહેલા આ જમીન પર આંગણવાડી હતી જેનો હેતુ ફેર કરવાની પ્રક્રિયા પૂર્ણ પણ નહોતી થઈ અને તેની પહેલા જ આ ઇમારત ઊભી કરી દેવાઈ જેથી હરાજી અટકી ગઈ છે ધૂળ ખાતું આ કોમ્પ્લેક્સ જાણે શૌચાલય બની ગયું હોય તેમ લોકો અહીં શૌચ ક્રિયા માટે તેનો ઉપયોગ કરી રહ્યા છે જ્યાં જો ત્યાં ગંદકી જ ગંદકી જોવાઈ રહી છે જેથી સ્થાનિકો તેમજ વેપારીઓની એક જ માંગ છે કે આ પ્રશ્નો જલ્દી નિકાલ કરવામાં આવે ઉદયપુર માં ધંધાક્રિય જગ્યા જોવા જાય તો સૌથી સારી અને અનુકૂળ જગ્યા છે ધંધા માટે અને એમને એમ વેડફાઈ રહી છે જેના માટે અધિકારીઓ પણ બેદરકારી દાખવી રહ્યા છે અને એનો કોઈ ઉકેલ લાવતા નથી સાત આઠ વર્ષથી પડી રહ્યું છે અને નથી રાજી થતી કે કઈ નથી અને બિલકુલ બેકાર મોતરડી બનાવી દીધી આટલા આટલા રૂપિયા ખર્ચો કર્યા પછી પાંચેક વર્ષ પહેલા બે કરોડના ખર્ચે મલ્ટીપર્પઝ બનાવવામાં આવેલું તે આજે બિલકુલ અવાળ પરિસ્થિતિમાં પડી રહ્યું છે એનો કોઈ ઉપયોગ નથી અને લોકો ત્યાં ગંદકી કરે છે જનતાના પૈસાનો આવો ખરાબ રીતથી વેડફાટ થયેલો છે બસ કમ શોપિંગ સેન્ટર જે પેટ્રોલ પંપ ચોકડી ઉપર બનાવવામાં આવેલું છે તેની ફાઇલ હાલમાં નિયામક શ્રી શહેરી વિકાસ ખાતે ચાલેલ છે હરાજીની ફાઇલ એ ત્યારબાદ ત્યાંની મંજૂરી મળીએથી અમારા દ્વારા હરાજી કરવામાં આવશે અને તેની બોલી લાગશે અને એની હરાજી કરી ચૂકવણું કરો એક કરોડ સિત્તેર લાખના ખર્ચે બિલ્ડિંગ બનેલું છે સાબરકાંઠાના રાયપુરની એવી એક પ્રાથમિક શાળા કે જ્યાં ગામ લોકોએ શાળાને તાળાબંધી કરી બાળકોનું ભણતર અટકાવ્યું એવું તો શું થયું કે વાલીઓ જ બાળકોનું ભણતર અટકાવી રહ્યા છે તો એનો જવાબ છે શાળાના શિક્ષકોના અંદરો અંદરના ઝઘડા ગામ લોકો વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવા શાળાએ મોકલે છે પરંતુ બાળકો તો અપશબ્દો શીખીને આવે છે જી હા ગામ લોકોના આક્ષેપ છે કે શિક્ષકો અંદરો અંદર ઝઘડે છે અને પછી અપશબ્દો બોલે છે જેથી વિદ્યાર્થીઓના માનસ પર ખરાબ અસર પડે છે સંસ્કાર ખરાબ અસર પડે છે શિક્ષકો વારંવાર ઝઘડો કરે છે અને ઝઘડો કર્યા પછી ગારો બોલે છે તો એ જ ગારો છોકરો ઘરે આવીને એવા સંસ્કાર શીખે છે અને એટલા માટે આ શાળાને તારું મારવામાં આવ્યું છે અંદરો અંદર ઝઘડા કરે છે અમે એમનું સમાધાન પણ કરી આપ્યું પણ ત્યાં છતાં રોજ ઝઘડો કરે છે એટલે આ શારાને તારું મારવામાં આવ્યું છે જ્યાં સુધી શિક્ષકો બદલવામાં નહીં આવે ત્યાં સુધી આ તારું ખોલવામાં આવશે નહીં એટલું જ નહીં ગામ લોકોનું કહેવું છે કે આ પ્રશ્ન એક બે મહિનાઓનો નહીં છેલ્લા બે વર્ષથી ચાલ્યો આવે છે અનેક વખત શિક્ષકો વચ્ચે સમાધાન પણ કરાવ્યું છે પરંતુ શિક્ષણ આપતા શિક્ષકો જાણે પોતાની સમજણ કોઈ બેઠા હોય તેમ સુધારવાનું નામ નથી લેતા બાળકોના માનસ પર ખરાબ અસર પડતી હોવાથી ના છૂટકે શાળા બંધ કરવાનો નિર્ણય લેવો પડ્યો અને જ્યાં સુધી ઝઘડાળુ શિક્ષકોની બદલી નહીં થાય ત્યાં સુધી વિરોધ યથાવત રહેશે તેમ ગામ લોકોએ જણાવ્યું હતું પરિસ્થિતિ સેમ સેમ છે સ્કૂલમાં અંદર અંદર ઝઘડા ચાલતા તે તો કાલે ગામવારે થાકીને છેલ્લે તો સ્કૂલને તારું માર્યું તે છતાં આજે તાલુકામાંથી કોઈ સાહેબ મોકલે છે અમારે રજૂઆત થઈ હતી કે ડીપીઓ સાહેબને એ લોકો અંદર ત્યાંથી મોકલે પણ એ લોકો ત્યાંથી ટીમ બનીને મોકલી છે અને એ લોકોને એવું કહે છે સ્કૂલમાં તારું ખોલીને પેલું કરો બરાબર ભણો આ જ પરિસ્થિતિને જવાબદારી કોણ છે સાહેબ અત્યારે છોકરાઓને રિઝલ્ટ બગડશે સ્કૂલ મોકલી ભણતર બગડે છે એના માટે જવાબદાર સાહેબ સમગ્ર મામલો ઉપરી અધિકારી પાસે પહોંચતા તાલુકા અધિકારી સાથે એક ટીમ ગામમાં પહોંચી હતી તેમણે ગામ લોકોની લેખિતમાં રજૂઆત કરવા જણાવ્યું હતું સાથે જ બંને પક્ષની રજૂઆત સાંભળી યોગ્ય નિર્ણય લેવાની વાત કરી હતી પરંતુ સમગ્ર મામલાનું નિરાકરણ આવે ત્યાં સુધી બાળકોને થઈ રહેલા ભણતરના નુકસાનનું શું એવા પણ સવાલો હાલ ઊભા થઈ રહ્યા છે કે લેખિતમાં આપો જે જે પ્રશ્નો હોય એ એટલે આધારે નિર્ણય લેવાની ખબર પડે શિક્ષકોનું અમને જે આટલા વખતમાં કંઈક લાગ્યું હોય છે કે ભાઈ શિક્ષકોનું કે જે અંદર અંદર જે પ્રોબ્લેમ હોય તો એના અમે બોલીએ શિક્ષકોના પણ લઈએ ગામ લોકોના પણ લઈએ પછી એ પ્રમાણે નિર્ણય લેવાય